કપરાડા તાલુકા શિક્ષક સંઘ દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કપરાડા તાલુકાના ફરજ બજાવતા શિક્ષકોએ નવી શિક્ષક નીતિ બંધ કરી જૂની પેન્શન યોજના શરૂ કરવાની તેમજ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈ મામલતદાર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. સંઘના સભ્યો હતા આ લોકો, એમની જે રજૂઆત છે કે જૂની પેન્શન યોજના બંધ થઈને નવી પેન્શન યોજના જે આવી છે એની અગેન્સ્ટ એમની રજૂઆત હતી. એ રજૂઆત એ મને આપી છે, તો એ સરકારમાં એમની રજૂઆત પહોંચી જાય અમે જોઈશું. આજે અમારા રાજ્ય સરકાર ને જૂની પેન્શન યોજના, જે અત્યારે વર્ધિત પેન્શન યોજના ચાલી રહી છે, તે બંધ કરીને જૂની પેન્શન યોજના અમારા કર્મચારીઓ માટે ચાલુ કરવા માટેના આ એક દિવસના અમે તાલુકા કક્ષાએ ધરણા કરી રહ્યા છીએ. કયા કયા મુદ્દાઓ હતો? અમારા મુદ્દા, પહેલો મુદ્દો જે અમારો છે કે નવી પેન્શન યોજના છે એ નાબૂદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવી, છઠ્ઠા પગાર પંચના જે કંઈક લાભો છે, વિસંગતતા છે, એ દૂર કરવી, સાથે 4200નો જે 2800નો ગ્રેડ પે નાબૂદ કરી 4200નો ગ્રેડ પે આપવાની જે વાત છે એ ચાલુ કરવો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એને નાબૂદ કરવી, શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ, જે શિક્ષણ કાર્ય માટેની પરીક્ષા આયોજન થાય તેમ કરવું, સાથે ઉચ્ચતર પગાર ધોરણમાં CCC પાસ કર્યા બાદ મળતું પરંતુ મળવાપાત્ર તારીખથી અથવા બાબત આપવા બાબત 30/6/2016 પછી મુદત વધારવા બાબત, HTAT આચાર્યોના મહેકમમાં બાળકોનો રેશિયો સુધારવા બાબત, પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં પુનઃવિચારણા કરવા બાબત, એવા અમારા જે નેશનલ કક્ષાના 5 જેટલા અને રાજ્ય કક્ષાના 3 જેટલા મુદ્દાઓ છે એ બાબતે આજે અમે ધરણા કરી રહ્યા છીએ. કપરાડા તાલુકાની અંદર પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારું નામ છે બિપિનભાઈ ઠાકોરભાઈ પટેલ અને હું કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો પૂર્વ પ્રમુખ તરીકેનો મુદ્દો ધરાવું છું. આજે અમે જે મામલતદાર કચેરીએ કપરાડા તાલુકામાંથી જે શિક્ષકો ભેગા થયા છે એ શિક્ષકો અમારી સંપૂર્ણ વિગતથી વાત કરું તો એ જૂની પેન્શન યોજનાઓ છે એ સરકારે 2005થી અમલમાં પહેલાં હતી, હવે પછી 2005થી એ લોકોએ બંધ કરી છે અને એ ફરીથી ચાલુ કરવા માટે અમારે આજે આ ધરણાનો કાર્યક્રમ કરવા પડ્યો છે. તેની સાથે સાથે અત્યારે જે 2010ની ભરતીવાળા જે શિક્ષકો છે એ લોકોને સરકારે જાહેર કર્યું કે ભાઈ તમને 4200નો ગ્રેડ નહીં પણ 2800નો ગ્રેડ મળવાપાત્ર થાય છે, તો તેની સાથે સાથે અમને પહેલાં 4200નો ગ્રેડ જે મળતો હતો એ જ અત્યારે ફરી પાછો અમને ચાલુ કરે અને આનાથી આ ઘણા શિક્ષકોને ખૂબ આર્થિક નુકસાન પણ થાય છે, તો એ 4200નો ગ્રેડની માગણી છે. ત્યાર પછી અમારા જે નાના નાના બીજા ઘણા પ્રશ્નો છે કે સાતમો પગાર પંચ છે એની અંદર પણ વિસંગતતાઓ છે, ઘણા પથ્થાઓ હજી સુધી મંજૂર કર્યા નથી. અમારે જે HTAT છે એ લોકોના બદલીના જે નિયમો આવ્યા છે એ બદલીના નિયમોની અંદર પણ વિસંગતતાઓ છે અને ઘણા HTAT મિત્રોને પણ આની અંદર નુકસાન થાય એવું છે. તો આવા ઘણા બધા પ્રશ્નોને લઈને આજે અમે આ કપરાડા તાલુકા મામલતદાર કચેરી આંગણાની અંદર અમે ભેગા થયા છે. અમારી સરકારને અપીલ છે કે અમારા જે પ્રાથમિક શિક્ષકો છે ખરેખર શિક્ષણ સિવાયની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ બિલોથી માંડીને ચૂંટણીથી માંડીને સરકારને દરેક અમે સહકારમાં રહીએ છીએ, તો અમારી માંગણી એ જ છે કે અમારે આ જે માંગણીઓ છે વહેલી તકે પૂરી કરે એટલા માટે અમારે અહીંયા આ ભેગા થયા છીએ.